લોકસભા 2024 ની ચૂંટણી બસ હવે નજીક છે. કેન્દ્રીય સ્તરે બહુ મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવી રહ્યા છે. તારીખ 27 અને 28 જુલાઈના રોજ વડાપ્રધાન મોદી પોતાના વતન ગુજરાત આવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે તેઓ મંત્રીઓ સાથે બેઠક કરશે. મંત્રીઓ સાથે બેઠક કરી વિભાગીય કામની માહિતી મેળવશે, સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરશે અને લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતના નેતાઓ કેટલી તૈયારી કરીને બેઠા છે તેનો રિપોર્ટ પણ માંગશે. આમ તો વડાપ્રધાન મોદીને ગુજરાતમાં બહુ ચિંતા નથી, કારણ કે છેલ્લી બે ટર્મથી ગુજરાતની 26-26 બેઠક વડાપ્રધાન મોદીને કમળ આપી રહી છે. એટલે કે લોકો વડાપ્રધાન મોદીને ઈચ્છી રહ્યા છે. છેલ્લી બે ટર્મથી 26-26 બેઠક ભાજપ જીતી રહ્યું છે. એટલે વડાપ્રધાન મોદી એ બાબતે ચિંતિત ઓછા છે, પરંતુ પોતાની કામગીરીનું નિરીક્ષણ કરવું જરૂરી હોય છે. આ બાબતે તેઓ આવશે, રાજભવનમાં રોકાશે તારીખ 27ના રોજ, અને મહત્વપૂર્ણ છે કે મંત્રીઓ સાથે બેઠક કરશે, વિભાગીય કામગીરીની ચર્ચા કરશે અને કેટલાક નવા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. દર વખતે વડાપ્રધાન મોદી જ્યારે ગાંધીનગર આવે છે ત્યારે અમુક ચર્ચાઓ થતી હોય છે, અમુક બંધ બારણે બેઠક થતી હોય છે, જે અમુક દિવસો બાદ તેનું પરિણામ સામે આવતું હોય છે. કેટલાક મોટા નિર્ણય પણ લેવામાં આવતા હોય છે. એટલે કે આ નિર્ણયની કાર્યસૂચિ, આ નિર્ણયનો પ્રારંભિક પ્લાન ત્યારે જ બનતો હોય છે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત આવતા હોય છે. અને આમ પણ છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી પોતે જ ચલાવી રહ્યા છે, પોતે જ ધ્યાન રાખતા હોય છે. ગુજરાત પોતાનો ગઢ છે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં ધ્યાન રાખવું હોય છે. અને મહત્વપૂર્ણ વાત એ પણ છે કે તેઓ રાજકોટ પણ જવાના છે, રાજકોટના હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે. 28 તારીખના રોજ મહાત્મા મંદિર પણ પહોંચશે અને કેટલીક સેમિકન્ડક્ટરને લઈ સેમિકોન મીટિંગમાં પણ જોડાવાના છે. એક સમિટનું આયોજન કરવામાં આવશે જેમાં તે જોડાશે. અને આ 27-28 જુલાઈનો ગુજરાત પ્રવાસ અતિ મહત્વનો રહેશે, કારણ કે લોકસભા ચૂંટણી નજીક છે. એક તરફ શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કોંગ્રેસ મહેનત કરીને 2થી પણ વધુ સીટ જીતી જાય તો પણ માન સચવાઈ જાય. તેની સામે ભાજપ ફરી એકવાર મેદાને છે. સીઆર પાટીલ છેલ્લા લાંબા સમયથી કહી રહ્યા છે કે જીતવાનું તો છે જ તે, પરંતુ 551,000ની લીડ સાથે. એટલે કે લીડનો સવાલ છે, બીજી તરફ જીતનો સવાલ છે. આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી વિધાનસભામાં જ્યારથી એન્ટ્રી કરી છે ત્યારથી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની ચર્ચા છે. ઈશુદાન ગઢવી મહેનત કરી રહ્યા છે. ઈશુદાન ગઢવી પોતાની ટીમ સાથે દિલ્હી પણ ગયા હતા, અરવિંદ કેજરીવાલ સાથે તેમણે વાત પણ કરી છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં તેઓ પણ તૈયારી કરી રહ્યા છે. તેમના દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી તેમાં પાયો મજબૂત કરવામાં આવશે, જે બાદ તેની એક છાપ હતી કે ફક્ત સુરતમાં છે તે છાપ દૂર કરી સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે ફેલાશે અને લોકસભા ચૂંટણીમાં પોતે સીટો જીતવાનો પ્રયત્ન કરશે. ભાજપ માટે પણ આ વાત સરળ નથી, કારણ કે 2019ની જે લોકસભા ચૂંટણી હતી તેમાં 303 કેન્દ્રમાં આવી, 26-26 બેઠક ગુજરાતમાં આવી, પરંતુ ત્યારે ફક્ત કોંગ્રેસ સામે હતી. આ વખતે આમ આદમી પાર્ટી પણ છે. આમ આદમી પાર્ટીનું આદિવાસી વિસ્તારમાં જોર વધી રહ્યું છે, સૌરાષ્ટ્રમાં પણ પોતાના પગ પહોળા કરવાની સ્થિતિમાં છે. આ સાથે જ તેઓ ઉત્તર ગુજરાતમાં પણ ધીરે ધીરે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીનું ગણિત બગાડી શકે છે. અને જ્યારથી શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા છે તે ફરી જે કોંગ્રેસના લોકો છે તેને ફરી કોંગ્રેસમાં લાવી રહ્યા છે. આપણે જોયું કે જુવાનસિંહ જેઓ અમૂલના ડાયરેક્ટર છેલ્લા બે ટર્મથી ચૂંટાઈને આવતા હતા તેઓ ફરી કોંગ્રેસમાં આવી ગયા છે. એ પહેલાં ઇન્દ્રનીલ રાજગુરુ જેઓ આમ આદમી પાર્ટીમાં ગયા હતા, વશરામ સાગઠિયા કે જેઓ તેના મિત્ર છે તેઓ પણ આવી ગયા છે, અને બીજા કેટલાક કોંગ્રેસીઓ કે જેઓ આમ આદમી પાર્ટીમાં ગયા હતા અથવા ભાજપમાં ગયા હતા તે ફરી કોંગ્રેસમાં આવી રહ્યા છે. કેટલાક લોકો આ ડિસિઝનને ખરાબ કહી રહ્યા છે કે ભાજપ જ આવનાર સમયમાં ફરી સત્તામાં આવી રહ્યું છે, આ ડિસિઝન એમનો ખોટો પડી શકે છે, પરંતુ શક્તિસિંહ ગોહિલ પોતાનું નેટવર્ક ફરી ઉપયોગમાં લઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી શક્તિસિંહ ગોહિલ ગુજરાતના જૂના અને જાણીતા નેતા છે. આ વચ્ચે તેમની જે પકડ છે એ ફરી મજબૂત કરી રહ્યા છે. આ માટે જ જ્યારે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવી હતી અને ઉમેદવારો મૂકવાના હતા ત્યારે એક ક્ષત્રિય ચહેરો પણ મૂકવામાં આવ્યો, કારણ કે રાજ્યસભાના સાંસદ તરીકે એક પણ ક્ષત્રિય ચહેરો ન હતો. આ જોયા બાદ એક ક્ષત્રિય ચહેરો મૂકવામાં આવ્યો અને ભાજપ પણ ઈચ્છે છે
કે આવનાર સમયમાં જે રીતે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય દલિત આદિવાસી અને મુસ્લિમની થિયરી ફરીથી ઉપયોગમાં લઈ રહ્યા છે તેમાં તેમને સફળતા ના મળે અને ફરી એકવાર મોટી લીડ સાથે દરેક બેઠકો જીતે. વડાપ્રધાન મોદી આવી રહ્યા છે તો સી આર પાટીલ સહિત તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે. કેટલાક ધારાસભ્યોનો ક્લાસ પણ લેવાઈ શકે છે, કારણ કે હમણાં જ આપણે જોયું કે ધારાસભ્ય સોમાણી છે તેઓ અને સાંસદ મોહન કુંડરિયા છે તેમના બંને વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો હતો. બંને એકબીજા વિરુદ્ધમાં નિવેદન કરતા જોવા મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક કકળાટ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. એટલે વડાપ્રધાન મોદી આવશે તો દરેકનો ક્લાસ લેવાશે, મંત્રીઓ પાસે કામ પૂછવામાં આવશે અને લોકસભા બેઠકોની તૈયારી કઈ રીતે કરવી, કયા કયા સ્ટાર પ્રચારકો આવી શકે છે તે વિશે વાત કરશે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે ટર્મથી 26-26 બેઠક જીતે છે, આમ છતાં પણ તે છતાં પણ આ વાતને હલકામાં નહીં લે, પરંતુ ફરી સતર્કતાથી કામ કરશે તેવું લાગી રહ્યું છે. અને વડાપ્રધાન મોદીનું ખાસ કરી કેન્દ્રમાં પણ આ વખતે મહેનત વધારે કરવી પડે એમ છે, કારણ કે વિપક્ષ એક થયો છે. 25થી પણ વધુ પાર્ટી એટલે 26-28 જેટલી પાર્ટી એક થઈ છે, ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ છે. એટલે કે કેન્દ્રમાં પણ મોટી જવાબદારી છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી વતન માટે પણ સમય ફાળવશે, મિટિંગો કરશે અને આવનાર સમયમાં ફરી 26-26 બેઠક જીતવાનો પ્રયત્ન કરશે. આપને શું લાગી રહ્યું છે, કઈ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સમાન છે, હારી શકે છે, અથવા તો કઈ બેઠક ભારતીય જનતા પાર્ટીનું ગણિત બગાડી શકે છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એ પણ કહેશો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.